નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું સોયાબીનના પાકની અંદર આવતી પાન ખાનાર ઈયળની જો મિત્રો આપ આ સમસ્યાથી પરેશાન હોવ તો આ વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા નહીં સૌપ્રથમ તો મિત્રો અત્યારે હાલની પરિસ્થિતિમાં જે સોયાબીનની અંદર પાન ઉપર અથવા એની શિંગોમાં જે ઈયળ જોવા મળે છે એ પાન ખાનાર ઈયળ છે સૌપ્રથમ તો જો એની ઓળખ અને નુકસાનની વાત કરીએ તો આ જીવાતના જે ફૂદા છે એ આછા રાખોડી રંગના હોય અને એની અગ્ર પાંખો છટાપટાવાળી હોય આ એની ફૂદાની ઓળખ છે અને એની જે ઇયળો છે એ નાની હોય અને ક્યારેક એની લીલાશ પડતા રંગની અને શરીરના આગળના ભાગ ઉપર એ કાળા ટપકા ધરાવે તો આ ઈયળની ઓળખ છે મોટી જે ઈયળો છે એ કાબડચિત્રા રંગની હોય અને માદા ફૂદી પાન પર સમૂહની અંદર ઈંડા મૂકે અને એ ઈંડા બદામી રંગના અને ઉપર મલ મલમલ જેવું જ હોય એના તાતણાથી એ ઢંકાયેલા હોય એનું કવર થયેલું હોય તો એની ઈંડા અવસ્થા છે અને ઈંડામાંથી નીકળેલી નાની જે ઈયળો છે એ ખાસ કરીને શરૂઆતમાં પાનની નીચેની સપાટીય રહી અને પાનનો લીલો ભાગ કોતરી અને ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય એનાથી ઘણી વખત પાન અર્ધ પારદર્શક બની જતું હોય અને ઝાડી જેવું પણ બની જતું હોય કારણ કે મોટા ભાગનો પાનનો ભાગ એ ખાઈ શકી હોય જ્યારે મોટી જે ઇયળો છે એ પાન કાપીને ખાતી હોય અને ખાસ કરીને પાનમાં મોટા અનિયમિત આકારના કાણા પડી જતા હોય અને વધારે ઉપદ્રવ હોય તો અગાઉ મેં વાત કરી એમ આખો છોડ ઝાંખરા જેવો એટલે એની મેન નસ જ વધવા દે બાકીનો બધો જ ભાગ એ ખાઈ જતી હોય તો આ વાત હતી પાન ખાનાર ઈયળની ઓળખ અને નુકસાનની મિત્રો જો એનું સંકલિત નિયંત્રણ આપણે કરવું હોય તો સંકલિત નિયંત્રણ માટે સૌ પ્રથમ તો આપણે મોજણી અને નિગાહ માટે અવલોકન કરવા માટે એક હેક્ટર દીઠ પાંચ ફેરોમેન ટ્રેપ ગોઠવવા જોઈએ બીજી જો ખેતરમાં લાઇટની વ્યવસ્થા હોય તો લાઇટ ટ્રેપ અથવા તો સોલાર લાઇટ ટ્રેપ આપણે ગોઠવીએ તો એની અંદર પણ મોટાભાઈએ આ ફુદાઓને પકડી અને એનો પણ નાશ કરી શકાય અને એની અવસ્થાને અટકાવી શકાય ત્રીજી વાત છે કે ખેતરની ફરતે થોડા અંતરે જો દિવેલા વાવવામાં આવે એટલે કે એરંડાનું વાવેતર કરવામાં આવે તો આ જે પાનખાના રિયળ છે એની જે ફૂદી છે એ એરંડા ઉપર એના ઈંડા મૂકવાનું પસંદ કરે અને ઈંડાના સમૂહ આપણે તોડી અને એનો નાશ કરીએ તો પણ સારું નિયંત્રણ સંકલિત રીતે કરી શકીએ આ ઇયળના નિયંત્રણ માટે જેવીક રીતે નિયંત્રણ કોઈ ખેડૂત મિત્રોએ કરવું હોય તો એઝા આર ડિરેક્ટિન પંદરસો પીપીએમ એક પંપની અંદર સાહીઠ એમએલ નાખીને જો છંટકાવ કરવામાં આવે તો પણ સારા નિયંત્રણ શરૂઆતની અવસ્થામાં મળે ત્યારબાદ જ્યારે ઇયળનો ઉપદ્રવ વધારે હોય નુકસાન વધારે હોય એ સમયે જ જંતુનાશક દવાઓની અંદર એબામ એક્ટિન બેન્જોએટ ફાઈવ એસજી જે બજારની અંદર મળે એ છ ગ્રામ એક પંપની અંદર નાખીને છંટકાવ કરવો જોઈએ અથવા તો ઇન્ડોગઝા કાર્બ પંદર પોઈન્ટ આઠ એસી જે બજારની અંદર મળતી હોય એ પંપની અંદર પંદર એમએલ નાખીને છંટકાવ કરવો જોઈએ અથવા તો ફ્લુબેન્ડિયા માઇડ ચારસો એંસી એસસી જે બજારની અંદર મળતી હોય એ એક પંપની અંદર પાંચ એમએલ નાખીને છંટકાવ કરવો જોઈએ અથવા તો સ્પાઈનોટેરમ જે બજારની અંદર અગિયાર પોઈન્ટ સાત એસ સ્વરૂપે મળતી હોય એ એક પંપની અંદર પંદર એમએલ નાખીને જો છંટકાવ કરવામાં આવે તો મને લાગે આ દવાઓનો ઉપયોગ કરવાથી ખૂબ સારું નિયંત્રણ આ સોયાબીનની અંદર પાન ખાનારી ઈયળ સામે આપણે મેળવી શકીએ અને ખૂબ સારું ઉત્પાદન પણ લઈ શકીએ ખેડૂત મિત્રો મને લાગે આ માહિતી તમને ઉપયોગી થઈ અને ગમશે જો આ વિડીયો ગમે તો આ વિડીયોને વધુ વધુ લાઇક કરજો વધુ વધુ શેર કરજો ખૂબ ખૂબ આભાર